નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસમાં જ 2.5 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપતી મોદી સરકાર. સસ્તા અનાજની દુકાનો મામલતદારની રજા વગર બંધ રાખી શકાશે નહીં, ક્રાંતિકારી નિર્ણય લેતી રાજ્ય સરકાર. ભારે વરસાદને કારણે મોટી નુકસાની સામે નજીવું વળતર આપવાના વિરોધમાં રોષ વ્યક્ત કરતા વોર્ડ નંબર 16ની ગોકુલ દર્શન સોસાયટીના રહેવાસીઓ. એકથી એક આબેહૂબ ગણેશજીની મૂર્તિ તૈયાર કરતા માટી કલા કારીગરો. ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ પામેલ શિક્ષકને 25 લાખની સહાય આપવાની માંગણી કરતું નગર પ્રાથમિક શિક્ષક સંઘ. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈ સમાચાર વિગતવાર. વડાપ્રધાન મોદીએ પોતાના વચન મુજબ ત્રીજી ટર્મ શરૂ કરી છે. કૃષિનો વિકાસ અને ખેડૂતોના કલ્યાણની વાત હોય કે હાઈવે, મેટ્રો, બંદરો, એરપોર્ટ, પર્યાવરણ, ગરીબો અને મધ્યમ વર્ગ માટે આવાસ, મોદી સરકાર રોજિંદા જીવનને અસર કરતા લગભગ દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો તાત્કાલિક લેવામાં આવે છે. 2 સપ્ટેમ્બરે ખેડૂતો માટે લગભગ 14,000 કરોડ રૂપિયાની 7 યોજનાઓની જાહેરાત કરી હતી. 9 જૂને શપથ લીધા બાદ 86 દિવસમાં મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ₹25 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વિકાસ પર ભાર મૂકવાની સાથે શરૂઆતના 100 દિવસમાં સરકારે કર્મચારીઓ માટે નવી સંકલિત પેન્શન યોજના શરૂ કરી છે, જેમાં વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ પાસેથી એક મુખ્ય રાજકીય મુદ્દો છીનવી લીધો છે. આ પેન્શન યોજનાથી 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે. મોદી સરકારની ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસની બીજી વિશેષતા એ હતી કે ક્રિમી લેયર અંગે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં SC ST આરક્ષણનો અમલ ન કરવાનો નિર્ણય. સામાન્ય ચૂંટણી પહેલાં વડાપ્રધાને કહ્યું હતું કે પરિણામો આવ્યા બાદ અધિકારીઓ પાસે ખાલી સમય નહીં રહે. પહેલા 100 દિવસમાં જ સરકારે ગ્રામીણ અર્થવ્યવસ્થા તેમજ નવી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. છેલ્લા 1 સપ્તાહમાં 3જી વખત મંત્રીમંડળની બેઠક અને મંત્રી પરિષદ સાથેની ચર્ચા કામની ઝડપી ગતિ દર્શાવે છે. તાજેતરની જાહેરાતમાં ગુજરાતમાં વધુ 1 સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના અંગે માહિતી પ્રાપ્ત થઈ છે. ગુજરાતના 73 લાખ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે રેશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળશે નહીં. સસ્તા અનાજની દુકાનો બંધ હોવાની ફરિયાદો મળતા સરકારે આ નિર્ણય કર્યો છે. નવા નિર્ણય મુજબ સરકારી અધિકારીઓની જેમ હવે રેશન વિતરકોએ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈને ચાર્જ સોંપવો પડશે. આમ રેશન કાર્ડ ધારકોને દુકાનનો ધક્કો ખાવો પડશે નહીં. આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે. વિતરકની ગેરહાજરીમાં અન્ય કઈ વ્યક્તિ દુકાન ચાલુ રાખશે તે અંગે તંત્રને માહિતગાર કરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે 700 દુકાનો નોંધાઈ છે. રેશનિંગની દુકાનોનો સમય સવારે 8:30 થી 12 અને સાંજે 3:30 થી 6 વાગ્યા સુધીનો છે, જ્યારે સોમવાર તેમજ જાહેર રજાના દિવસે દુકાનો બંધ હોય છે. એ જ રીતે રાજ્યના 86 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોની 3.23 કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ PHH કુટુંબમાં 5 વ્યક્તિઓ હોય તો 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 25 કિલો અનાજનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ અને NFSA 2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ચણા ₹30 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹25 પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ NFSA 2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડ દીઠ રૂપિયા 1 કિલોગ્રામ રૂપિયા 1 પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સસ્તા અનાજની દુકાનો ગમે ત્યારે ખોલતા અને ગમે ત્યારે બંધ કરતા ઓનરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હવે એ જોવાનું રહ્યું કે રાજ્ય સરકારના આ નિર્ણયનો સ્થાનિક પુરવઠા વિભાગ કેટલો અમલવારી કરાવી શકે છે તેવો વેધક પ્રશ્ન શહેરીજનો ઉઠાવી રહ્યા છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું ગોકુલ દર્શન સોસાયટીના લોકોનો રોષ, ગણેશજીની મૂર્તિ તૈયાર કરતા કારીગરો અને આવેદન. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે, યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155 cc લિક્વિડ કુલ ઇન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150 cc, તેમજ R15 અને MT15 155 cc સાથે કુલ ઇન્જિનમાં, દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239, એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર રૂપિયા 5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે મારુતિ શોરૂમની સામે, હાપા જામનગર. નમસ્કાર, મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરી રાજી રાજી થઈ જાય, તો મારી સાથે આજે જ પધારો ધ ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 17 થી વધુ પકવાનો, એન્ડ હા, આપણો સૌનો ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે, મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી JCR, ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબાક, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ JCR એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વોર્ડ નંબર 16માં આવેલ ગોકુલ દર્શન સોસાયટીના રહીશો ગઈકાલે રાત્રે એકદમ નાની સહાય આપવાના વિરોધમાં ભેગા થયા હતા.
આ તમામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગત સપ્તાહે ભારે વરસાદને કારણે ગોકુલ દર્શન સોસાયટી અને બાલાજી પાર્ક સોસાયટીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે અમારા ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાયું હતું. ઘરમાં પાણી ભરાઈ જવાથી અમારા ઘરમાં રહેલ અનાજ, ફર્નિચર તેમજ ઇલેક્ટ્રોનિક સાધનોનો સંપૂર્ણ નાશ થયો છે. તેમજ શેરીઓમાં અને ઘરોમાં ગંદકીના થર જામી ગયા છે અને ઘરમાં અને શેરીઓમાં 2-2 ફૂટના ખાડા પડી ગયા છે. આ બધી સમસ્યાઓ અમે 4-5 દિવસથી સહન કરી રહ્યા છીએ, છતાં આ વિસ્તારના કોર્પોરેટર કે અધિકારી અમારી સાર સંભાળ લેવા માટે ફરકિયા નથી, જેનો અમને ખૂબ જ રોષ છે. તેમજ રોષપૂર્વક ગોકુલ દર્શન સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે અમુક ઘરે સર્વે કરવા માટે સરકારી સ્ટાફ આવ્યો હતો, પરંતુ સર્વે કરવાની જગ્યાએ તેઓએ આધાર કાર્ડ અને પાસબુકની ઝેરોક્સ માંગી હતી અને તેઓએ જણાવ્યું હતું કે તમને માત્ર 2-5 હજાર રૂપિયા સુધીની સહાય મળશે. જો 5 હજાર સુધીની સહાય આપવી હોય તો અમારે સરકારનું કશું જ જોતું નથી, કારણ કે અમારા એક એક ઘરમાં લગભગ 4-5 લાખ રૂપિયાનું મોટું નુકસાન થયું છે. અહીં રહેતા તમામ લોકો મિડલ ક્લાસના છીએ, તેમજ અહીં વસાવેલ મકાનો લોન ઉપર લીધેલા છે, જેનો અમે દર મહિને રેગ્યુલર હપ્તો ભરીએ છીએ. ફર્નિચર, ઇલેક્ટ્રિક ઉપકરણ અને અનાજનો ટોટલી નાશ થયો છે. આ રીતની અતિવૃષ્ટિનો ભોગ બન્યા છીએ. આ માટે સરકારે સર્વે કરી નુકસાનીનું પૂરું વળતર અમોને આપવું જોઈએ તેવું રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. લોકોનો રોષ એટલો ઉગ્ર હતો કે આ વિસ્તારના કોર્પોરેટરોએ આ લોકોના પ્રશ્નો સાંભળવા આવવા માટેનું ટાળ્યું હતું. જો અહીં કોઈ કોર્પોરેટર આવે તો અહીં ભેગા થયેલા લોકોના રોષનો ભોગ બનવું પડે, જેને કારણે આ વિસ્તારના મેયર સહિત કોર્પોરેટરો ડરના માર્યા ફરક્યા ન હતા. તેમજ ઉપસ્થિત તમામ લોકોએ ભાજપ અને કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ અતિવૃષ્ટિનો ભોગ બનેલાઓએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. હું ગોકુલ દર્શન સોસાયટીમાં ગેટ નંબર 3માં રહું છું. અમારી કોલોનીમાં અતિવૃષ્ટિના હિસાબે બહુ જ પાણી ભરાણો છે, અમને બહુ જ નુકસાન થયેલું છે. મહાવીરસિંહભાઈને, પાર્થભાઈને અમે લોકો ફોન કરીએ છીએ, કોઈ પણ આવતા નથી, કોઈ જવાબ દેતા નથી. 3-4 દિવસ સુધી અમે ભૂખ્યા રહ્યા, નહીં અમારી પાસે પાણી, નહીં અમારી પાસે ખાવાનું. અત્યારે અમારી પાસે અનાજ કરિયાણું નથી, અમે આમનામ જ બેઠા છીએ, અમારી પાસે કોઈ જાતની સહાય નથી. પ્લીઝ મહેરબાની કરીને એકવાર અહીંયા આવીને જુઓ તમે કે અમારી શું દશા છે. અમારા ઘરમાં 5 લાખનું નુકસાન થયું છે, એની જગ્યાએ તમે 5 હજારની સહાય દેવાની વાત કરો છો, તો અમારી પછી 5 હજાર રાખીને કરું શું? 5 હજારમાં અત્યારે શું આવે છે તમને? આટલી બધી નુકસાન, હજી તમે આવી શકો છો અમારી ઘરની અંદર? સાપ આવ્યા છે અમારા ઘરની અંદર, સાપ હજી પુરાયેલા છે, તમે આવીને જુઓ. અતિવૃષ્ટિ એટલે કેટલે બધા હેરાન છે માણસો, કે જેની કે વાત જવા દો. નાના નાના બાળકોને ખાવાનું નથી મળ્યું, કોઈની પાસે પથારી સુવા નથી, પીવા પાણી નથી, અત્યારે અનાજ નથી અમારા ઘરની અંદર, કોઈ ચીજ નથી. એટલા બધા હેરાન છે, હજી તમે ઘરમાં અંદર આવીને જોઈ શકો છો અમારી કેવી દશા છે. મહેરબાની કરીને એકવાર આવો અમારી કોલોનીની હાલત જોને, જોશો ને તો ખબર પડશે આ લોકો કેટલું સામાન નાખ્યું છે બહાર. બધાના ઘરમાં પથારી, બિસ્તર, શેઠી, ગાડલા, ગોદડા, એકઈ વસ્તુની સગવડતા તો સુવા બેસવાની નથી. આટલો બધો ખર્ચો અમે કરીને અમે વસાવતા હોય, કેટલી મહેનત કરતા હોય, કેટલી મજૂરી કરતા હોય, સવારથી છોકરો નીકળી જતા હોય, રાત સુધી છોકરો ઘરે આવતા હોય, અત્યારે અમારી પાસે ઘરમાં કાંઈ નથી, અમારે શું કરવાનું? અત્યારે કેવી રીતે રહેવાનું અમારે? અત્યારે અમને બહુ દુઃખ થાય છે, એટલી બધી દુઃખ થાય છે કે આ કરવું શું? ગયા વખતે આટલું પાણી આવ્યું તો તમે 7 હજારની સહાય, 5 હજારની સહાય દઈને અમે છૂપ રહ્યા, કાંઈ વાંધો નહીં. એકાદ અમે બાજુની નદીની તમે પારી ઊંચી કરો તો અમારા ઘરમાં પાણી ઓછું આવે. અમે કેટલા હેરાન થઈ છે, એકવાર આવીને જુઓ તમે. ને અમે કહીએ છીએ તો પાણી આવશે, કોર્પોરેટરોને પાણી આવે છે તો અમે શું કરીએ બેન? અમારા આવવાથી પાણી બંધ થઈ જશે? અરે બંધ થઈ જવાની વાત નથી, તમે એકવાર આવીને અમારી હાલત જો. ફક્ત એક જ દિવસ ખીચડી, શાક, કઢી ને રોટલી અમારી પાસે આવ્યા છે, તે પછી અમારી પાસે આવ્યું નથી. નથી કાંઈ અમારા અનાજ કરિયાણું, નથી અમારી પાસે કોઈ પાણી નહીં પૂછે, પાણી વિના અમે રહેતા. અગાસીમાં વરસાદનું પાણી ખોબલે ખોબલે પીધું તો અમારે જાઉં ક્યાં? એટલો વિચાર કરો, સાપ આવે, મગર આવે, કેટલું આવે, ગાડી તણાઈ ગઈ છે, ગાડીઓ બગડી ગઈ છે, શું કરવાનું છે? ખર્ચો કેટલો છે અમારે? બીજા જગ્યાએ સાહેબમાં તમે 40-50 હજાર રૂપિયા દીધા હોય તો મહેરબાની કરીને અમારી કોલોનીમાં આવો, અમારા કોલોનીના એકવાર દર્શન કરો, અને તમને ખ્યાલ આવે કે કેટલો એ લોકોને નુકસાન થયું છે. એ હિસાબે અમને સહાય આપવા તમને મહેરબાની છે. ને આ એકવાર છે ને, આથી કહેલા નદીની પારી મહેરબાની કરીને તમે ઊંચી કરી દો ને. હું તમને રિક્વેસ્ટ કરું છું, અમારી પાસે આટલા રૂપિયાવાળા અમે માણસો નથી, મિડલ ક્લાસ માણસો છે. અમે 2 રૂમ રસોડાના મકાનમાં 17-18માં રહેતા હતા. બેંકની લોનો ચાલુ છે અત્યારે મારા ઉપર, 9 લાખની લોન ચાલુ છે. અમે કઈ રીતે બીજી જગ્યાએ સગવડતા કરી શકીએ?
ગોકુલ દર્શન સોસાયટીમાં રહું છું. હું એક વિદ્યાર્થી છું. હું ધોરણ 10માં ભણું છું અને અમારા પાણી આવવાના લીધે ચોપડા તણાઈ ગયા છે, ખરાબ થઈ ગયા છે. તો અમારે સ્કૂલમાં કીધું કે મને ચોપડાનું છે, તો એને કીધું કે ના તમે તમારી રીતે લઈ લેજો. તો તમે લોકો 5000ની સહાય આપો છો, તમારે 5000માં ચોપડા લેવા કે આ ઘરની બધી વસ્તુ ને એ લઈ. ગોકુલ દર્શન સોસાયટીમાંથી બોલું છું. આગલી વખતે મેં ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો છે. મેં વોટ આપ્યો છે કયા ખાતર માટે, કે સરકાર અમને સહાય આપે. જે સરકારને મેં ચૂઝ કર્યા છે એ સરકાર અમને સહાય આપે, પણ એ સરકાર અમને સહાય આપતી નથી. અમે આટલા ફોન કરીએ છીએ તો બી અમને આટલા એ લોકો હેલ્પ જવાબ નથી આપતા. ફોન કરીએ તો એમ કે અમે આવી છીએ, 2 દિવસ થઈ ગયા હજી લોકો અમારા શેરી સાફ કરવાય નથી આવ્યા. એવી ગંદગી છે અમારા શેરી. મવડાવડા છોકરાઓનું શું હાલત થાય એ તો તમે વિચારો, આગળનું કાંઈ વિચારો. છોકરાઓ નાનકડા છે હજી અમારા ઘરમાં. અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ને તો અમે આગલી વખતે વોટ નથી આપવાના. અમારા શેરીમાંથી ને વોટ નહીં મળે તમને બીજી વખત. અમે શેના માટે વોટ આપતા હોય કે અમને બધી અમારી માંગ સગવડ પૂરી થાય અને માંગ પૂરી થાય. આવી રીતે ફોન કરીને તમે અમને જવાબ ન આપો તો અમે કેવી રીતે તમે વોટ દઈ, તમે એ તો વિચારો. શ્રાવણ મહિનો આજે પૂરો થયો છે. ગણેશ મહોત્સવનો પ્રારંભ તારીખ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિ મહોત્સવનું મહત્વ વધી રહ્યું છે. ગલીએ ગલીએ સાર્વજનિક ગણપતિનું સ્થાન કરવામાં આવશે, તેમજ ઘરે ઘરે પણ ગણપતિનું સ્થાપન કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ગણપતિ ભગવાન તરફ લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા વધી રહી છે. આમ તો આ ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રીયન તહેવાર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જામનગર સહિત ગુજરાતના લોકો આ ગણેશ મહોત્સવને સ્વીકારી ઉજવતા થયા છે. આ માટે ગણપતિની મૂર્તિ બનાવતા પરિવારોની આર્થિક સ્થિતિ સુધરી છે. જામનગરના નારાયણનગરમાં છેલ્લા 12-13 વર્ષથી માટીની મૂર્તિ બનાવતા અતુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમારું સમગ્ર પરિવાર છેલ્લા 4-5 મહિનાથી માત્ર માટીની ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરીએ છીએ. માટીની મૂર્તિ તૈયાર થયા બાદ ગણેશ ભગવાનને સુંદર વાઘા પહેરાવીએ છીએ, તેમજ પાણી કલરનો ઉપયોગ કરી ગણેશ મૂર્તિને સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ માટે અમારું સમગ્ર પરિવાર આ કામગીરીમાં સહયોગ આપે છે. અહીં આવતા ગણેશ ભક્તો પણ અમારા દ્વારા તૈયાર થયેલ ગણેશ મૂર્તિને જોઈને ખૂબ જ પ્રભાવિત થાય છે. દર વર્ષે લગભગ 10-15% ગણેશ મૂર્તિના વેચાણમાં વધારો થાય છે. અમુક લોકો અગાઉથી જ બુકિંગ કરાવી પોતાની મનગમતી મૂર્તિઓ અમારી પાસે બનાવે છે. 4 ઇંચથી લઈને 4 ફૂટ સુધીની અમે માટીની મૂર્તિઓ બનાવીએ છીએ. અમારી સાથે ગણેશ ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ ગણેશજી પ્રત્યે વધતા જાય છે, જેનો અમને ગર્વ છે. ગણપતિની મૂર્તિનું સુશોભન કરતા લાલજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમે ગણેશજીનું મૂર્તિનું સુશોભન લગભગ 16 કલાકથી વધુ કરીએ છીએ, છતાં પણ અમને 1 ટકો પણ થાક લાગતો નથી, તેમજ એકને એક કામ કરવા છતાં પણ અમને કંટાળો આવતો નથી, જેને અમે એક ચમત્કારિક કાર્ય કહીએ છીએ. વધુમાં લાલજીભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે અમે જ્યારે ગણેશજીનું સુશોભન કરીએ છીએ ત્યારે હું ગણપતિમય બની જાઉં છું, જેને કારણે પણ એક જગ્યાએ બેસી રહીએ છીએ, છતાં પણ કોઈ પણ જાતનો થાક અમારા શરીર ઉપર જોવા મળતો નથી, જે અમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધામાં વધારો કરે છે. અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ તો અમારો એક વિશેષ પ્રકારનો શોખ છે. આ રીતના શોખને કારણે જ અમે નિત નવી ગણપતિની મૂર્તિ તૈયાર કરવા સફળ થઈએ છીએ. આ અંગે અતુલભાઈ પ્રજાપતિએ ગણપતિ મૂર્તિ તૈયાર કરવા અંગે પોતાના પ્રતિભાવો GTPL જામનગર ન્યૂઝને આપ્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગરની અંદર ગુલાબનગર નારાયણનગર વિસ્તારની અંદર અમે છેલ્લા 12-13 વર્ષથી આ માટીના ગણપતિ બનાવીએ છીએ, અને ગવર્મેન્ટે જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનો પ્રતિબંધ મૂક્યો, જે પર્યાવરણને નુકસાન કરતી હતી એ, અને દરિયાઈ જે જળાશય હતા એઓને પણ નુકસાન કરતી હતી જીવજંતુને દરિયાઈ, અને ગવર્મેન્ટે જે બેન્ડ મૂક્યો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ઉપર, પછી લોકો માટીની મૂર્તિ તરફ આકર્ષિત થયા, અને લોકોની માંગ મુજબ અમે હાલ અત્યારે માટીની મૂર્તિ બનાવી દઈ છીએ. 6 ઇંચથી લઈને 4 ફૂટ સુધીની માટીની મૂર્તિ બનાવી છીએ, જે 251 રૂપિયાથી લઈ અને 5100 સુધીની અમે માટીની મૂર્તિ બનાવી છીએ. અને હાલ અત્યારે અમારી પાસે અલગ અલગ પ્રકારની 154 પ્રકારની માટીની મૂર્તિઓ છે, જે લોકો કહે છે એ મુજબ હાલ અમે ડેકોરેશન અને હાલારી પાઘડી જે આપણે જામનગરની પ્રખ્યાત છે તે મુજબનું અમે ડેકોરેશન કરી છીએ. અને હાલ અત્યારે 80-90% જેટલું માટીની મૂર્તિનું બુકિંગ થઈ ગયું છે, અને જામનગરની જનતા પણ અત્યારે આપણે જામનગરની જે જનતા છે તે પણ લોકો અત્યારે
દિવસે ને દિવસે માટીની જ મૂર્તિઓ ઘરે બેસાડે છે અને ઘરે જ વિસર્જન કરવાનું માને છે. આ જ રીતે જામનગરના ગુલાબનગરમાં રહેતા અને પોતાના ઘરે જ ગણપતિ મૂર્તિનું વેચાણ કરતા પરાગભાઈ મોરજરિયાએ જણાવ્યું હતું કે અમે કલકત્તાથી માટીની મૂર્તિઓ મંગાવીએ છીએ. આ મૂર્તિઓમાં પાણી કલરનું અને વસ્ત્રોનું સુશોભન કરી વેચાણ કરીએ છીએ. આ મૂર્તિઓને તૈયાર કરવા માટે અમારો આખો પરિવાર સહયોગ આપે છે. આ ગણપતિ મહોત્સવ દરમિયાન લગભગ 500થી વધુ ગણેશ મૂર્તિનું વેચાણ કરીએ છીએ. 6 ઇંચથી લઈ 6 ફૂટ સુધીની મૂર્તિનું અમે વેચાણ કરીએ છીએ. રૂપિયા 500થી લઈ 15,000 સુધીની ગણેશ મૂર્તિઓની લોકો ખરીદી કરે છે. ગણેશ ભક્તો પોતાના મનગમતી મૂર્તિઓ સારી રીતે જોઈ શકે તે માટે ઘર પાસે જ ડોમ ઊભો કરી એક મોટો ડિસ્પ્લે તૈયાર કરવામાં આવ્યો છે. વધુમાં મોરજરિયા પરિવારે જણાવ્યું હતું કે અમોએ માત્ર 3 મૂર્તિથી વેચાણ શરૂ કર્યું હતું. આજે અમો આ સિઝન દરમિયાન 500થી 700 મૂર્તિનું વેચાણ કરતા થયા છીએ, જેને કારણે અમારી આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થયો છે. ગણેશ મૂર્તિના વેચાણથી અમારા બંને હાથમાં લાડુ હોય તેવું અમો અનુભવીએ છીએ. કારણ કે સૌ પ્રથમ મૂર્તિ તૈયાર કરતા હોય ત્યારે ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ગણપતિ મૂર્તિનું વેચાણ કરીએ ત્યારે ગણેશ ભક્તો પૈસા આપે છે, જેને કારણે અમારું ગુજરાન ચાલે છે, તેમજ અમારો દરેક રીતે વિકાસ થાય છે. આને અમો માત્ર ને માત્ર ગણેશજીની કૃપા સમજીએ છીએ. ગણેશજીની મૂર્તિ તૈયાર કરનાર પરાગ મોરજરિયા HTPL જામનગર ન્યૂઝને ગણેશજીની મૂર્તિ અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. માટીના ચોખ્ખી માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવવાનું કામ કરું છું છેલ્લા 5-7 વર્ષથી. દિવસે ને દિવસે માટીની મૂર્તિનું હવે ચલણ વધતું જાય છે. પહેલાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનતી હતી ને ખુલ્લે આમ વેચાતી હતી, પણ હવે બધા માણસો સમજે છે કે પીઓપીની મૂર્તિ ન લેવી ને માટીની લેવી, ઘરે વિસર્જન થઈ જાય ને કુદરતને નુકસાન ન થાય, દરિયાને નુકસાન ન થાય, એ પ્રમાણે બધા સમજે છે ને હવે માટીની મૂર્તિ લે છે. છેલ્લા 5-7 વર્ષથી માટીની મૂર્તિઓ બનાવીએ છીએ. એની અંદર કુદરતી કલર જે છે કે જે વોટર કલર છે, પાણીમાં પાછા ડિઝોલ્વ થઈ જાય એવા કલર છે, એનો ઉપયોગ કરીને જેવી દેખાવડીને કસ્ટમરને ગમે. પહેલાં શું છે કે સ્ટાર્ટિંગમાં માટીની મૂર્તિ આવી તો માટીની મૂર્તિ બનતી, પણ એટલો બધો દેખાવ સારો નહોતો કે કસ્ટમરને એને એમાં ભગવાનનો ભાવ પેદા થઈ શકે, ભગવાનનો પ્રેમ એમાં મૂર્તિમાં દેખાતો નહોતો. કેમ કે માટી કેમ એને એટલું સ્વરૂપ જેટલું પીઓપીમાં જેટલું સારું આવે એટલું ન થઈ શકતું. તો હવે દિવસે દિવસે વર્ષો વર્ષ સુધારા થતા જાય છે, એમ બધો સારો બનાવતા જાય છે. અને આજે 6 ઇંચથી લઈને 8 ફૂટ સુધી, 5 ફૂટ સુધી બધી જાતની બધી સાઇઝમાં કપડાં પહેરાવેલી એવી સારી સારી મૂર્તિઓ બનાવીએ છીએ. જામનગરમાં ગત સપ્તાહે ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘટના મોટા પાયે બની હતી. ભારે વરસાદને કારણે સેંકડો લોકોના ઘરોની ઘરવખરીનો નાશ થયો હતો, જેને કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. વરસાદને કારણે નુકસાની થયેલ લોકોને વળતર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે જામનગર વહીવટીતંત્ર દ્વારા નગર પ્રાથમિક સ્કૂલોના તેમજ જિલ્લા પંચાયત સરકારી સ્કૂલોના શિક્ષકોને સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવેલ છે. આ સંદર્ભે ગઈકાલે સોમવારે સર્વેની કામગીરીમાં ફરજ બજાવતા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષક 38 વર્ષના કલ્પેશ ભીખુભાઈ માંડવિયા હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું હતું. આ બનાવથી શિક્ષણ જગતમાં ગમગીની ફેલાઈ જવા પામી છે, જેના ભાગરૂપે આજે સવારે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાની આગેવાની હેઠળ કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં મૃતક પરિવારને 25 લાખની આર્થિક સહાય કરવાની માંગણી કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી અને કોરોના સમયે આ રીતની કોઈ અઘટિત ઘટના ઘટે તો મૃતક પરિવારને 25 લાખની આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી હતી, જેનો લાભ આ પરિવારને પ્રાપ્ત થાય તેવી માંગણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આવેદનપત્રમાં કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની સ્કૂલમાં નોકરી કરતા સિનિયર શિક્ષક વર્મોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સમયે આ કહેવાતા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ કોઈ પણ પ્રકારની આ શિક્ષકને મદદ કરી ન હતી, તેમજ સસ્પેન્ડ થયેલ વર્મોરાને નગર પ્રાથમિક શિક્ષક સંઘે એકલા પાડી દીધા હતા, જેનું નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોને પણ આશ્ચર્ય થયું હતું. આ રીતની વહાલા દવલાની નીતિ કરતા અને પોતાના સ્વાર્થ માટે કામ કરતા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા સામે શિક્ષકોમાં રોષ જોવા મળે છે.
હૃદયરોગના કારણે મૃત્યુ પામેલ શિક્ષકના પરિવારને 25 લાખ જેવું ઊંચું વળતર મળે તે માટે સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તે આવકારદાયક છે. પરંતુ જ્યારે કોઈ શિક્ષકને સસ્પેન્ડ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવી ત્યારે આ શિક્ષક સંઘ ક્યાં હતું તેવો વેધક પ્રશ્ન નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો દ્વારા પૂછાઈ રહ્યો છે. આ રાજકીય સાઠગાંઠ ધરાવતા અને વાલાદવલાની નીતિ અપનાવતા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે આ રીતની કામગીરીને કારણે શિક્ષક સંઘના કોઈ કામ થતા નથી. તેમજ અમુક શિક્ષકોએ નામ ન દેવાની શરતે એવું પણ કહ્યું છે કે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો પાસેથી ઘણા પૈસા ઉઘરાવેલ છે, પરંતુ તેનો હજુ સુધી હિસાબ પણ રજૂ કરેલ નથી. ચંદ્રકાંત ખાખરિયા પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી જો હુકમી જેવું કાર્ય કરી રહ્યા છે, તેમજ નગર પ્રાથમિક શિક્ષક સંઘમાં પણ બંધારણ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે, જેને કારણે પણ આ સંઘ સાથે જોડાયેલા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. આજે સવારે જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્ર અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ મીડિયામાં ચમકવા માટે ઘણી ડાહી ડાહી વાતો કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. કામગીરી અંતર્ગત જે સર્વેની કામગીરી ચાલતી હતી એમાં ગત રોજ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16 વિસ્તારમાં સર્વેની કામગીરી દરમિયાન જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં CRC કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈનું દુઃખદ અવસાન એટેક આવવાના કારણે થયું છે. આ ઘટનાથી ગુજરાત રાજ્યના શિક્ષકોમાં દુઃખની લાગણી છે. અમે રાજ્ય સંઘ વતી દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. આજરોજ આ મામલે અમે માન્ય જિલ્લા કલેક્ટર શ્રી પંડ્યા સાહેબને મળી અને રૂબરૂ અમારી લાગણી એવી વ્યક્ત કરી છે કે આ શિક્ષકના પરિવારને ખાસ કિસ્સાની અંદર મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે. અને આજે અમારી રજૂઆત અન્વયે માન્ય કલેક્ટર સાહેબશ્રી દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો છે અને અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડશે એવી ખાતરી આપેલી છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાજુ શું મેળો અને નાગના ગામનો પુલ સહિતના સમાચારો જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSC માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગ માં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ, જેવી કે BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 99 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમિસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો?
તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેફ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ, બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો, બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબીબીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સેસ સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ, 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ, આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ, મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેફ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98252 72 929 અથવા 91067 71 315. જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન. બીએસસી, એલએલબી, એમકોમ, બીબીએ, બીસીએ, બીકોમ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 94083 31 960 અને 94093 19 366. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવ છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251 86 9 75. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળાનું આયોજન જામનગરની મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ગત સપ્તાહે ભારે વરસાદને કારણે મહાનગરપાલિકાએ 2 દિવસ માટે આ લોકમેળો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ વાતાવરણ સારું થયા બાદ આ મેળો ફરી શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે શ્રાવણી સોમવતી અમાસ હતી, જેને કારણે સેંકડો લોકોએ આ મેળામાં મોજ માણી હતી. સાતમ આઠમનું સાટું વાળવાના ધ્યેય સાથે લોકોએ આ મેળાને માણ્યો હતો. ગત સાંજે માનવ મેદની એટલી બધી ઉમટી પડી હતી કે મેળાની જગ્યામાં પગ મૂકવાની જગ્યા મળતી ન હતી. મેળામાં લોકોએ રાઇડ્સની મજા માણી હતી. આ મેળો માણવા જામનગર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આવ્યા હતા. આ મેળો મહાનગરપાલિકા દ્વારા 11 સપ્ટેમ્બર સુધી લંબાવ્યાનું જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ માટે મહાનગરપાલિકાએ કલેક્ટર કચેરીમાં વધુ મેળો લંબાવવા માટેની અરજી કરી છે. આ માટેનો હજુ સુધી કલેક્ટર કચેરી તરફથી મહાનગરપાલિકાને જવાબ મળ્યો નથી. આ મેળાને કારણે ગઈકાલે સાંજે 7 રસ્તા સહિતના રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકમેળા માટે પ્રદર્શન ગ્રાઉન્ડ ખૂબ જ નાનું પડે છે.
લોકમેળા માટે કોઈ નવું ગ્રાઉન્ડ શોધવું ખૂબ જ જરૂરી બની ગયું છે. ખાસ કરીને લોકમેળામાં આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા નથી, જેને કારણે વાહન લઈ આવનાર મુલાકાતીઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. આવતા વર્ષે આ લોકમેળો પ્રદર્શન ગ્રાઉન્ડ સિવાય અન્ય મોટી જગ્યામાં યોજાય તેવી મુશ્કેલીઓ વેઠી રહેલા લોકોની માંગણીઓ વધી રહી છે. જામનગરથી નાગના ગામ જવાના રસ્તા પર એક પુલ આવેલો છે. આ પુલ પર લોખંડના સળિયા દેખાવા લાગતા લોકોમાં રોષ જોવા મળે છે. ભ્રષ્ટાચારના કારણે આ પુલ પર લોખંડના સળિયા જોવા મળી રહ્યા છે તેવું આ ગામની જનતાનું માનવું છે. તેમજ આ પુલ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે આજુબાજુ પાળ બનાવવામાં આવી નથી, જેને કારણે આ પુલ ઉપરથી વાહન ચલાવતી વખતે અકસ્માતનો પણ ભય રહે છે. નાગના ગામના જનતાની માંગ છે કે આ પુલ બનાવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમજ આ પુલ તાત્કાલિક રીતે રિપેર કરી આજુબાજુ પાળ બનાવવા નાગના ગામની જનતાની માંગ ઉઠી છે. જો આ પુલને કારણે અકસ્માત થશે તો તમામ જવાબદારી સરકાર અને કોન્ટ્રાક્ટરની રહેશે તેવું નાગના ગામના રહેવાસીઓએ જણાવ્યું છે. જામનગરમાં ગત સપ્તાહે પુષ્કળ વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે ઘણા લોકો શરદી, ઉધરસ અને ચામડીના રોગના ભોગ બન્યા છે. આ રીતના લોકોને પોતાના ઘર આંગણે જ ટ્રીટમેન્ટ મળી જાય તે માટે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય રથમાં સારવાર શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જામનગરથી દૂરના વિસ્તારોમાં રોગચાળો વધુ વિકરે નહીં તે માટેની જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શનમાં આવી છે. આ અંગે ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડોક્ટર હરેશ ગોરીએ જણાવ્યું હતું કે ખૂબ જ વરસાદ પડવાને કારણે શરદી, ઉધરસ અને ચામડીના રોગો વધુ પડતા જોવા મળી રહ્યા છે. આ રીતના દર્દીઓને પોતાના વિસ્તારમાં જ સારવાર મળી રહે તે માટે અમોએ આરોગ્ય રથના માધ્યમથી દવા આપી દર્દીઓની ટ્રીટમેન્ટ શરૂ કરી છે. તેમજ તેઓએ જણાવ્યું છે કે મહાનગરપાલિકાના નળ દ્વારા આપવામાં આવતું પાણીનો જ ઉપયોગ કરવો વધુ હિતાવહ છે, તેમજ ગરમ પાણીનો ઉપયોગ કરવો પણ વધુ હિતાવહ છે. આરોગ્ય રથ અંગે ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડોક્ટર હરેશ ગોરીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ભારે વરસાદ પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા 12 આરોગ્ય કેન્દ્ર અને 20 જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા લોકોને આરોગ્યની સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત આ વખતે અમે અમારા જે આરોગ્યની ટીમ, RBSKના ડૉક્ટર્સની ટીમ અને વ્હીકલ્સ દ્વારા જે દૂર દૂરના વિસ્તારો છે કે જેની અંદર પાણી ભરાયેલા હતા એવા વિસ્તારને પ્રાયોરિટી આપી અને એ વિસ્તારમાં અમારે મેડિકલ સેવાઓ, આરોગ્યની સેવાઓ આપવા માટે અમે કાર્યરત થયા છીએ. કુલ 12 આરોગ્ય રથ દ્વારા અલગ અલગ વોર્ડમાં દરરોજ સવાર અને સાંજ 2 ટાઈમ અમે OPD ચલાવીએ છીએ અને ખાસ કરી એનાથી લોકોને ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને લોકોને ખૂબ જ ફાયદો રહ્યો છે. આમ જોવા જઈએ તો એવરેજ અમારે 100ની OPD, એક રથ દીઠ દરરોજ 100ની OPD જોવા મળે છે અને એમાં ખાસ કરી શરદી, ઉધરસના દર્દીઓ અને ખાસ કરીને ચામડીમાં વધારે સમય પાણીમાં પગ બોળેલા રહેવાથી એમાં ચામડીના ઇન્ફેક્શનના પણ પેશન્ટ જોવા મળે છે અને લોકોનો ખૂબ જ સહયોગ આમાં મળી રહ્યો છે. આ ઉપરાંત જામનગર શહેરની જનતાને મારે એક વિનંતી છે કે ચોમાસા દરમિયાન આપણા જે ડંકીના પાણી છે એમાં વરસાદી પાણી ભેળવવાથી એ ડંકીનું પાણી પીવા માટે યોગ્ય નથી, એટલે મહાનગરપાલિકા દ્વારા સપ્લાય થતા જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને ઉકાળેલા પાણીનો ઉપયોગ કરીએ તો વધુ હિતાવહ છે અને ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં વધતો હોય છે તો આપણા ઘરની આસપાસ જે ચોમાસા દરમિયાન ભરાયેલું પાણી છે એને આપણે વહાવી દઈએ અથવા તો આપણા ઘરમાં જે અગાશી ઉપર જે પાણી છે ભરાયેલું છે એને આપણે સાફ કરી દઈએ. પક્ષી માટેના કોઈ પક્ષી કુંજ રાખ્યા છે અથવા તો ગાય માટેની પીવાની પાણીની કુંડી છે અથવા તો આપણા જે વપરાશના પાણીના જે પાત્રો છે એને ખુલ્લા ન રાખીએ અને હવાચુસ્ત ઢાંકણાથી બંધ રાખીએ અને નિયમિત એને સાફ કરતા રહીએ તો આપણે જે આવનાર સમયમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયા જેવા જે મચ્છરજન્ય રોગો છે એનાથી પણ આપણે બચી શકશું. ધન્યવાદ. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. વ્યાજખોરી અને ઓનલાઈન ગેમિંગના દૂષણને દૂર કરવા અંગે કડક કાયદો ઘડવાની માંગ કરતા ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું છે કે તમિલનાડુની માફક ગુજરાતમાં પણ ઓનલાઈન ગેમિંગનો કાયદો ઘડવો જોઈએ. ભાણવડમાં સગીરાના અપહરણ સંદર્ભે પોક્સોના કેસના આરોપી પિયુષ મનોજભાઈ ચુડાસમા નામના 21 વર્ષના શખ્સને એડિશનલ સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી. જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા રાજેશ લાલજીભાઈ જોઈસરને એક કાર ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલક રાજેશભાઈનું ગંભીર ઇજા થવાને કારણે મૃત્યુ નિપજ્યું છે. ભાણવડ પંથકમાં પાક ધોવાણ થતા રાહત સહાય જાહેર કરવા જિલ્લા પંચાયતના સદસ્ય કેડી કરમુની કૃષિમંત્રી સમક્ષ ધારદાર રજૂઆત. ટ્રાફિક શાખાના ચેકિંગમાં ચોરાઉ બાઇક સાથે દિગ્વિજય પ્લોટ 58માં રહેતો પ્રદીપ મહેન્દ્ર નંદાને પોલીસે ઝડપી લીધો છે. ડિફેન્સ કોલોની પાસે રહેતો વિશાલ રમેશભાઈ ઓડિચ નામના શખ્સને ચોરાઉ હીરો મોટરસાયકલ સાથે પોલીસે ઝડપી લીધો છે. આ મોટરસાયકલ રાજ ચેમ્બર પાસેથી થોડા દિવસ પહેલા ચોરાયું હતું. જામનગરની હોટેલ લોયલ રેસિડેન્સીને જૂના મીટરની ચકાસણી પછી 15 લાખનું વીજબિલ પીજીવી સીલ દ્વારા ફટકારવામાં આવ્યું છે. મીટરની તપાસ કરતા સીલમાં ચેડા હોવાનું જણાઈ આવ્યું હતું. મોટી ખાવડી પાસે મોટરસાઇકલ સ્લીપ થતા ઈજા પામેલ નાઘેડીના ગ્રીન વિલા સોસાયટીમાં રહેતા મહેન્દ્ર કાળુભાઈ મથર 35 વર્ષનું મૃત્યુ થયું છે. આ અકસ્માત 10 દિવસ પહેલા થયો હતો. જુગારીઓ શ્રાવણ મહિનાનો જુગાર રમીને ઉજવણી કરતા હોય છે. પોલીસે જુગારની 10 જગ્યાએ રેડ કરી હતી, જેમાં 46 જુગારીઓને 2 લાખથી વધુ મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જામનગરના પુનિતનગરમાં આવારા તત્વોએ બાકડા તોડી પાણીમાં ફેંકી દેતા ચકચાર જાગી છે. બેસવાના બાકડા તોડી નાખતા રહેવાસીઓમાં રોષ સાથે ભારે નારાજગી ફેલાઈ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસમાં જ 2.5 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપતી મોદી સરકાર. સસ્તા અનાજની દુકાનો મામલતદારની રજા વગર બંધ રાખી શકાશે નહીં, ક્રાંતિકારી નિર્ણય લેતી રાજ્ય સરકાર. ભારે વરસાદને કારણે મોટી નુકસાની સામે નજીવું વળતર આપવાના વિરોધમાં રોષ વ્યક્ત કરતા વોર્ડ નંબર 16ની ગોકુલ દર્શન સોસાયટીના રહેવાસીઓ. એકથી એક આબેહૂબ ગણેશજીની મૂર્તિ તૈયાર કરતા માટી કલા કારીગરો. ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ પામેલ શિક્ષકને 25 લાખની સહાય આપવાની માંગણી કરતું નગર પ્રાથમિક શિક્ષક સંઘ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.